सामान्य रीते कच्छ ने भले शू को मुल्क मानवामां आवतो होय परंतु पाछला केटलाक समयथी खेडूतોએ ખેતી ક્ષેત્રે પ્રગતિ કરી છે જે બિરદાવવા લાયક છે। કચ્છમાં ડ્રેગન ફ્રૂટ सफरजन सहित फळोना सफळ वावेतर बाद भूज तालुकाना रेलडी गामे प्रथम वक्त खेडूते 30,000 स्ट्रॉबेरीना रोपानुं वावेतर कर्युं छे। खेडूतना मते आ खेती खर्चाळ छे परंतु लांबा अंशे फायदो थतो होवाथी कच्छ माटे आ पाक अनुकूळ छे तेम तेणे जणाव्युं हतुं। कच्छमां भूकंप बाद प्रगतिशील खेडूतोए काठुं काढ्युं होय तेम ठंडा अने पर्वतीय विस्तार में थता फळो पण हवे कच्छ में उत्पादित थई रह्या छे। ठंडा अने पर्वतीय स्थळोए परंपरागत रीते खीलतु फळ स्ट्रॉबेरी कच्छना शुष्क भूप्रदेश में पण उत्पादित थई रह्यु छे। भूज तालुकाना रेलडी गामे वाड़ी विस्तार धरावता हरेशभाई ठक्कर प्रथम वक्त पोतानी वाड़ी में स्ट्रॉबेरीनुं वावेतर कर्युं छे। हरेशभाई ठक्करे स्ट्रॉबेरीना पाक विशे जणाव्युं के महाराष्ट्रमां स्ट्रॉबेरीनुं मोटा पाये उत्पादन थाय छे जेथी महाराष्ट्रथी स्ट्रॉबेरीना रूपा लावी प्रथम वक्त वावेतर कर्युं छे। एक एकरमां 18,000 रूपा वावी शकाय छे। मैं 30,000 रूपा मारी वाड़ीमां वाव्या छे। सामान्यतः वावेतर बाद 40 दिवसे फळ आववानी शरूआत थाय छे। स्ट्रॉबेरीनो पाक नवेम्बर महिनामां वावेतर करवामां आवे तो जान्युआरीना ठंडीना समयगाळामां सारा एवा प्रमाणमां उत्पादन मळे छे। राजपाल आचार्य देवव्रत कच्छनी मुलाकात हता त्यारे गत 11 નવેમ્બરે વાડીએ આવ્યા હતા જ્યાં તેમના હસ્તે સ્ટ્રોબેરીના પાકોનું વાવેતર કરાયું હતું। નવેમ્બર માસમાં સ્ટ્રોબેરીના પાકનું વાવેતર કરવામાં આવે છે। ખાસ તો સ્ટ્રોબેરીમાં ખૂબ જ ઓછું પાણી જોઈએ છે। 4 દિવસે 20 મિનિટ પાણીનો છંટકાવ કરવામાં આવે છે। કચ્છમાં જ્યારે પાણીની કટોકટી વર્તાતી હોય ત્યારે આ પાકને અનુકૂળતા નીવડી છે। તેમજ વાવેતર બાદ મલ્કિંગ પ્લાસ્ટિક કવર કરવામાં આવે છે। ખૂબ જ માવજત પણ રાખવી પડે છે। સ્ટ્રોબેરીનો પાક ખર્ચાળ છે કારણ કે 1 એકરમાં વાવેતર પાછળ 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે। તેમજ જાળવણી નિભાવણી પણ રાખવી પડે છે। સામે પાણીની જરૂરિયાત ખૂબ ઓછી હોય છે। ગુજરાતમાં સ્ટ્રોબેરીનું વાવેતર ઓછું છે જેથી મહારાષ્ટ્રમાંથી સ્ટ્રોબેરીને આયાત કરવામાં આવે છે। સ્થાનિકે સ્ટ્રોબેરી ઉત્પાદિત થતી હોવાથી ભાવ પણ સારા મળે છે। પ્રથમ વખત વાવેતર કરાયું છે જેનો સારો પ્રતિસાદ ખેડૂતને સાંપડ્યો હોવાનું ખેડૂત જણાવી રહ્યા છે। હરેશભાઈ ઠક્કર, આશાપુરા એગ્રો ફ્રૂટ। સાહેબ, જે કચ્છમાં પ્રથમવાર જે સ્ટ્રોબેરીનું તમે નવતર પ્રયાસ કર્યો છે, કઈ રીતના તમારા મગજમાં આવ્યો અને આ કઈ રીતના વાવેતર કરો છો, કેટલો ખર્ચ થાય છે અને આમાંથી ખેડૂતોને કઈ શીખ લેવા જેવી ખરી? અમે ખેડૂત સાથે વેપારી બી છીએ એટલે શું થયું કે સ્ટ્રોબેરી જ્યારે માર્કેટમાં આવે ત્યારે સ્ટ્રોબેરી અહીંયા કચ્છમાં કે ગુજરાતમાં પહોંચતા સ્ટ્રોબેરી મહારાષ્ટ્રમાંથી મહાબળેશ્વર બાજુથી આવે તો એની કીપિંગ ક્વોલિટી ઓછી હોવાથી આપણે ખાવામાં લઈએ 1/2 કિલોનો પનેટ તો એમાંથી આપણે 300-400 ગ્રામ જ વાપરવી પડે। 100-150 ગ્રામ એમાંથી ખરાબ નીકળે એટલે આપણે ફેંકી દઈએ। એટલે અમને એમ થયું કે ભાઈ કચ્છમાં શું કામ ન વાવીએ, તો કચ્છમાં અમે મહારાષ્ટ્રમાં ત્યાં જોઈ આવ્યા તો સ્ટ્રોબેરી અને એના ઠંડા પ્રદેશમાં થાય તો આપણી કાને તો સમજી લો ને નવેમ્બર પછી તો કચ્છ ઠંડો પ્રદેશ જ થઈ જાય છે। એટલે અમે પછી એને વિચાર્યું કે નહીં આને વાવીએ એટલે પ્લાન્ટ 11 નવેમ્બરે અમે લઈ આવ્યા અને એ સમયે અમારી કાને રાજ્યપાલશ્રી અમારા ફાર્મ ઉપર વિઝિટે હતા ત્યારે રાજ્યપાલશ્રીના હાથે અમે 11 નવેમ્બરે આ વાવેતર કરાયો। 1 એકરમાં 18,000 પ્લાન્ટ આવેલા છે અને ડ્રીપ ને મલ્ચિંગની સાથે અને ડ્રીપ અને મલ્ચિંગ માટે આપણે ડ્રીપ માટે તો ગવર્મેન્ટ 70% સબસિડી આપે છે અને મલ્ચિંગ માટે પણ ગવર્મેન્ટ સબસિડી આપે છે। ખાલી આપણે પ્લાન્ટ લઈ આવવાના છે અને પ્લાન્ટ આગળ જતાં તો આપણે કચ્છનો ખેડૂત આમાંથી જ પ્લાન્ટ બનાવી લેશે। આ પ્લાન્ટ જે છે સ્ટ્રોબેરીના જેમ આની કલમ આપણે આ મેંગોની બનાવી એવી રીતે આની કલમ બનશે અને આ જ પ્લાન્ટ આપણે ત્યાં જ કામ આવી જશે એટલે પ્લાન્ટનો ખર્ચો નહીં આવે। ડ્રીપ તો હર ખેડૂત કાને છે અને મલ્ચિંગમાં તો ગવર્મેન્ટ સબસિડી આપે છે અને મહારાષ્ટ્રથી આપણી કાને કચ્છમાં સાઇઝ વાઇઝ બી મોટી થાય છે અને કલર બી સારો આવે છે। આ આપને જોવા મળશે અત્યારે આ સાઇઝ આવે છે એની બરાબર છે અને સાઇઝમાં બી પ્રોબ્લેમ નથી આવતો। ખાવામાં મહારાષ્ટ્રથી ટેસ્ટી આવે છે, આપણે ઘણીવાર મહારાષ્ટ્રની ખાઈએ તો આમ મોહરી લાગે તો આ આપણે ટેસ્ટી લાગશે ખાવામાં, આમ કે ટેસ્ટ આવશે। આમ કચ્છના ક્લાઇમેટમાં આપણે ગમે એ મગફળી છે કે ગમે એ મેંગો છે કે બનાના છે કે કોઈ બી ક્રોપ આપણે કરીએ તો એમાં સુગરનો પ્રમાણ અને ટેસ્ટનું પ્રમાણ વધારે જ મળે છે ડ્રાય ક્લાઇમેટના કારણે।